અમદાવાદમાં જ્યાં એડીના નકલી અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરવામાં આવી છે અને છેતરપિંડી કરનાર ઓમવીરસિંહ નામનો આરોપી રિમાન્ડ પર છે આરોપી ઓમવીરસિંહના સાત દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા આરોપીના બેંક ખાતામાંથી સાહીઠ લાખ રૂપિયા પોલીસે સીઝ કર્યા છે એડી અધિકારીની ઓળખ આપીને દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે નકલી એડી અધિકારી અને જેના